કોઈ પણ ભાષા શીખવા માટેના ત્રણ સ્ટેપ હોય છે. સૌથી પહેલો સ્ટેપ છે લિસન. આપ જોઈ શકો છો અહીંયા લિસન, કોઈકને સાંભળો. બીજું છે એને રિપીટ કરો, વારંવાર એને રિપીટ કરો, દોહરાવો, ઠીક છે. અને ત્રીજું છે પ્રેક્ટિસ, એની પ્રેક્ટિસ કરો. કોઈ પણ વસ્તુ આ રીતે તમને આવડી જાય તો આજના આ વિડીયોમાં આપણે ઇંગ્લિશમાં રોજ વપરાતા ડેઈલી વાક્યો, ઉદાહરણ તરીકે જીદ ના કર, મારી સાથે પંગો ના લે, ઠીક છે ને, જમવાનું પીરસો, આવા બધા જે વાક્યો છે એ આજે આપણે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં સમજીશું. 100% તમને આ સ્પોકન ઇંગ્લિશનો વિડીયો જોવાથી આ વાક્યો તમને આવડશે. તમારે આ બધા જ વાક્યો સાંભળવાના છે અને મનમાં રિપીટ કરવાના છે. સૌથી પહેલું જે વાક્ય છે, કોઈને આપણે કહેવું હોય કે ભાઈ જોરથી બોલો, આપણે છેલ્લે બેઠા હોય ને સાહેબને કહીએ જોરથી બોલો, મોટેથી બોલો, સંભળાતું નથી, તો આના માટેનું ઇંગ્લિશ શું થાય? આને આપણે ઇંગ્લિશમાં કહીશું સ્પીક અલાઉડ, ઠીક છે. આને આપણે કહીશું, અહીંયા ઉચ્ચાર પણ લખી દઉં છું, સ્પીક અલાઉડ. સ્પીક અલાઉડ એટલે કે જોરથી બોલો, અથવા તો એવું પણ કહી શકાય સ્પીક, ઠીક છે ને, સ્પીક લાઉડલી, LOUDLY, સ્પીક લાઉડલી. આ બંને શબ્દો બોલી શકાય, ઠીક છે ને. લાઉડલી એનો અર્થ પણ થાય છે મોટેથી. સ્પીક લાઉડલી અથવા તો સ્પીક અલાઉડ, એકવાર બોલવાનું છે, સ્પીક અલાઉડ, વેરી ગુડ. નેક્સ્ટ આના પછીનું વાક્ય છે ખાવાનું પીરસો. ધારો કે આપણે બહારથી આવ્યા છીએ, બરાબરની આપણને ભૂખ લાગી છે અને આપણે મમ્મીને કહીએ છીએ કે મમ્મી જલ્દીથી ખાવાનું પીરસો, આનું ઇંગ્લિશ શું થાય? આનું ઇંગ્લિશ તમને જેવું પણ આવડતું હોય ને નીચે કમેન્ટમાં તમે લખો, હું તમને કહીશ સાચું ઇંગ્લિશ શું છે. બટ જે તમને આવડે છે એ પણ મનમાં બોલવાની પ્રેક્ટિસ કરો, ઠીક છે. ખાવાનું પીરસો અથવા તો આપો. પીરસવું, કોઈને કંઈ પણ પીરસવું, આના માટેનું ઇંગ્લિશનું જે ક્રિયાપદ છે એ છે સર્વ, SERVE, સર્વ એટલે પીરસવું, સર્વ, ઠીક છે ને. શું આનું ઇંગ્લિશ વાક્ય થશે? સર્વ ધ ફૂડ, આપણે આને કહીશું સર્વ ધ ફૂડ, ઠીક છે ને, સર્વ ધ ફૂડ. ફૂડ એટલે જમવાનું. ઓકે, તમારે કેવું છે કે બપોરનું જમવાનું પીરસો, તો બપોરનું જે જમવાનું છે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ લંચ, LUNCH. તો સર્વ ધી લંચ એટલે બપોરનું જમવાનું મને પીરસો, અને રાતનું જે જમવાનું છે એને ઇંગ્લિશમાં કહેવાય છે ડિનર. સો સર્વ ધી ડિનર એટલે મને રાત્રિનું જે જમવાનું છે, ભાણું છે, એ પીરસો. સો વાક્ય છે સર્વ ધ ફૂડ. નીચે ઉદાહરણમાં, નીચે કમેન્ટમાં પણ લખતા રહેજો. નેક્સ્ટ ચૂપચાપ ચાલો. આપણે કોઈને, કોઈ માણસ ઊંઘેલું છે રૂમમાં અને આપણે કહીએ કે અવાજ ના થાય એ રીતે ધીમે ધીમે ચાલો, તો આને ઇંગ્લિશમાં શું કહેવાય? અવાજ વગર ચાલવું. ઓકે, ચાલવા માટેનું બધાને ખબર જ છે, ઘણા લોકો આને કહેશે ગો. ચાલવા માટે ગો નહીં, આપણે ચાલવા માટે વોક વાપરીશું. વોક એટલે ચાલવું, ગો એટલે જવું, ઠીક છે. સો વોક તો આ વાક્યમાં આવશે જ. સો આનું એક મસ્ત સ્પોકન ઇંગ્લિશનું વાક્ય છે, ધ્યાનથી સમજો આને. વોક ઓન ધી ટીપટો, વોક આને આપણે કહીશું વોક ઓન ધી ટીપ ટો. આનો મતલબ શું થાય? ટો, ટો એટલે પગનો અંગૂઠો, પગના અંગૂઠાને, જે પગનો જે અંગૂઠો છે, ઠીક છે ને, આ અંગૂઠાને ઇંગ્લિશમાં ટો કહેવાય છે. અને ટીપ એટલે કોઈ વસ્તુની ધાર ઉપર ચાલવું, જેમ કે પેનની, જે પેનની આગળ અણી હોય છે, અણીને ઇંગ્લિશમાં ટીપ કહેવાય છે. સો આપણે અંગૂઠા પર ધીમે ધીમે પગ ઊંચા કરીને ચાલીએ એટલે અવાજ ના આવે, આને ઇંગ્લિશમાં કહેવાય છે વોક ઓન ધી ટીપ ટો, ઠીક છે ને. ઓકે, નેક્સ્ટ આના પછીનું વાક્ય છે મારા પર દયા ના કર. ઓકે, આનો ઇંગ્લિશ શું થાય? કમેન્ટમાં લખો ચલો. મારા પર દયા ના કર, જેવું આવડે એવું, મારા પર દયા ના કર, આને ઇંગ્લિશમાં શું કહેવાય? નો, કોઈના પર દયા કરવી, કોઈના પર દયા કરવી, ઠીક છે ને, એને ઇંગ્લિશમાં કહેવાય છે ફેવર, FAVOUR. કોઈની ફેવર કરવી એટલે કોઈના પર દયા ખાઈને કંઈક કરવું. સો મારા પર દયા ના કર, એને આપણે ઇંગ્લિશમાં કહીશું ડોન્ટ. ડોન્ટ તો આવશે જ, કોઈ પણ વસ્તુ ના કરવા માટે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ડુ નોટ, ઠીક છે ને, ડુ નોટ. સો ડુ નોટ ફેવર મી અથવા તો ડોન્ટ ફેવર મી. છેલ્લે મારા પર છે એટલે અહીંયા આઈની જગ્યાએ છેલ્લે મી થઈ જાય, બરાબર ને. સો ડોન્ટ ફેવર મી
मारा ऊपर दया ना कर, मारा पर दया करवानी कोई जरूर नथी। नेक्स्ट जे वाक्य छे, कोईने केवू होय आपणे कि बहाना ना काढ। आपणे कोईने एक वस्तु करवानी कीधी पण ए माणस बहाना ज करे छे ने करतो ज नथी। सो आपणे कहीए के बहु बहाना ना कर, बहु बहाना ना बनाव। ओके, आने इंग्लिशमां शुं कहूं छूं, बनावू, कोई पण वस्तु बनावू, एने इंग्लिशमां वर्ड छे, इंग्लिशमां मेक कहीए छीए। मेक एटले बनावू, ठीक छे ने, बनावू। अने बहानू जे छे, बहाना माटे इंग्लिश वर्ड छे एक्सक्यूज, EXCUSE, एक्सक्यूज एटले बहानू काढवू। सो ना काढ એટલે ડોન્ટ થી આપણે મૂકીશું, ડોન્ટ, ડોન્ટ અથવા તો ડુ નોટ જે મૂકવું હોય મુકાય, ડોન્ટ મેક એક્સક્યુઝિસ, બહુવચન છે એક્સક્યુઝનું એટલે પાછળ આપણે એક એસ મૂકેલું છે, ડોન્ટ મેક એક્સક્યુઝિસ, બહાના ના બનાવ, બહાના ના કાઢ, ઠીક છે ને। ઓકે, નેક્સ્ટ તારા વાળ ઓળાવ, તારા માથાના જે વાળ છે એ વિખેરાઈ ગયા છે એને ઓળાવ, આને ઇંગ્લિશમાં શું લખાય, ઠીક છે ને, વાળ ઓળાવવા। ઓકે, કાંસકા માટેનું ઇંગ્લિશ વર્ડ છે કોમ્બ, COMB, આનો ઉચ્ચાર કરીએ ત્યારે બ પાછળ બોલાતો નથી, આને આપણે કહીએ છીએ કોમ્બ, ઠીક છે ને, કોમ્બ। સો વાળ ઓળાવવાનું ક્રિયાપદ પણ આ જ છે, કાંસકાને પણ કોમ જ કહેવાય છે। સો આને આપણે ઇંગ્લિશમાં કહેવાય કોમ્બ, કોમ્બ, બની બોલીએ પાછળ ઉચ્ચારમાં કોમ, તારા એટલે યોર, અને વાળ એટલે હેર, HAIR, HAIR, હેર એટલે માથાના જે વાળ છે, દે આર કોલ્ડ હેર, કોમ યોર હેર, તારા વાળ ઓળાવ। ઓકે, નેક્સ્ટ, કોઈને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ વ્યક્તિ સમજતું જ નથી, તો એને ઇંગ્લિશમાં આપણે શું કહીશું, સમજવાનો પ્રયત્ન કર, સમજવાનો પ્રયત્ન કર। ઓકે, પ્રયત્ન કરવો કોઈ પણ વસ્તુ માટે, આના માટે ઇંગ્લિશ શબ્દ કયો છે, આને આપણે કહીએ છીએ ટ્રાય, ટ્રાય કરવો એટલે કોઈ પણ વસ્તુ માટે પ્રયત્ન કરવો। ઓકે, સમજવું, સમજવાને ઇંગ્લિશમાં કહેવાય છે અન્ડરસ્ટેન્ડ। સો આનું ઇંગ્લિશ વાક્ય થશે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, આને આપણે કહીશું ટ્રાય ટુ અન્ડર સ્ટેન્ડ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, મને સમજવાનો પ્રયત્ન કર, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, જોડે જોડે બોલવાનું છે, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, મને સમજવાનો પ્રયત્ન કર। નેક્સ્ટ, એને સમય આપ, આ વાક્ય આપણે ક્યારે વાપરીએ છીએ, ધારો કે આપણને કોઈ કામ ખૂબ જ ઝડપથી કરતા આવડે છે, પણ આપણો જે એક મિત્ર છે જે આપણી સાથે કામ કરે છે, નવ એને કામ કરતાં ટાઈમ લાગે છે, ઘણા લોકોને કોઈ નવું કામ કરતાં ટાઈમ લાગે, બરાબર ને। સો આપણે શું કહીએ છીએ કે બહુ ઉતાવળ ના કર, એને ટાઈમ આપ, કોઈ પણ વસ્તુમાં એને સમય આપ, એને શીખવામાં થોડો ટાઈમ લાગશે, આપણે આવું કહેવું છે, એને થોડો સમય આપ। ઓકે, એને સમય આપ, કોઈને કંઈ પણ કરવા દેવું, એના માટે ઇંગ્લિશમાં જે શબ્દ છે એ છે લેટ, કોઈ પણ વસ્તુ કરીએ અથવા કરવા દો, એના માટે ઇંગ્લિશમાં લેટ વપરાય છે। તો અહીંયા સમય કોને આપવાનો છો, એને, એને એટલે ઇંગ્લિશમાં આપણે હિમ કહી શકીએ, છોકરો હોય તો હિમ કહી શકીએ, છોકરી હોય તો હર કહી શકીએ, ઠીક છે ને। ઓકે, સો લેટ હિમ, સમય આપવો એટલે ફોર એક્ઝામ્પલ ટેક ટાઈમ, ઓકે, લેટ હિમ ટેક ટાઈમ, લેટ હિમ ટેક ટાઈમ, એને સમય લેવા દે, લેટ હિમ એટલે એને કંઈક કરવા દે, એને, ઠીક છે ને, ઉચ્ચાર આપણે કહીશું આને લેટ હિમ, અને પાછળ ટેક એટલે એને લેવા દો, ટેક અને ટાઈમ, ઓકે, લેટ હિમ ટેક ટાઈમ, એને સમય લેવા દો, એને લેવા દો, ઓકે। ઓકે, આપણે કોઈને એવું કહેવું છે એને સમય આપ, એવું કહેવું છે એને થોડો સમય આપ, તો એને ઇંગ્લિશમાં આપવું, એને ઇંગ્લિશમાં કહેવાય છે ગીવ, સો ગીવ હેવ, ગીવ હિમ સમ ટાઈમ, તમારે કોઈને કહેવું છે કે હું તમને પૈસા પાછા આપી દઈશ, મને થોડો સમય આપો, થોડો સમય આપવા, હિમ લખી છે ને મને આપો, તો ગીવ મી, ગીવ મી સમ ટાઈમ, મને થોડો સમય આપો, ગીવ હિમ સમ ટાઈમ, એને થોડો સમય આપો। નેક્સ્ટ, મને ગુસ્સો ના અપાવ, મને ગુસ્સો ના અપાવ, પિક્ચરમાં આપણે સાંભળ્યું છે ડોન્ટ એંગ્રી મી, એ વાક્ય સાંભળ્યું છે, પણ ખરેખર સાચું વાક્ય બોલવું હોય મને ગુસ્સો ના અપાવ, ગુસ્સો, ગુસ્સો કોઈને અપાવવો, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે એંગ્રી,
ANGRY ઠીક છે ને ઓકે સો મને ગુસ્સો ના અપાવ ડુ નોટ મેક મી એંગ્રી ડુ નોટ મેક મી એંગ્રી ગ અને ર જોડાઈ જશે ડુ નોટ મેક મી એંગ્રી એકવાર બોલો ડુ નોટ મેક મી એંગ્રી મને ગુસ્સો ના પાવ ઓકે નેક્સ્ટ વાક્ય આના પછી રોટલી શેકી લો આને આપણે ઇંગ્લિશમાં શું કહીશું રોટલી શેકવી શેકવી અને ફ્રાયના લગતા ફ્રાયનો મતલબ થાય છે તળવું એટલે આપણે ફ્રાય શબ્દ અહીંયા નહીં વાપરીએ ઠીક છે ને રોટલી શેકી લો શેકવા માટે ઇંગ્લિશમાં શબ્દ છે બેક ઠીક છે ને બેક ઓકે સો નાઉ ધ સેન્ટેન્સ ઇઝ બેક ધી ચપાતીસ બેક ધી ચપાતીસ ચ પા તી અને બહુવચન છે એટલે ચપાતીસ સની જગ્યાએ ઝ પણ બોલી શકાય ચપાતીસ સો બેક ધી ચપાતીસ મતલબ રોટલી શેકી લે નેક્સ્ટ લોટ બાંધી લે અથવા લોટ બાંધી દો ગુંદી દો આનું વાક્ય ઘણા લોકોને મોસ્ટ ઓફ લોકોને આનું ઇંગ્લિશ વાક્ય નહીં આવડતું હોય લોટ બાંધી લો લોટ બાંધવો આના માટે એક ક્રિયાપદ છે ખાસ જે આવડવું જરૂરી છે જો તમારે આ વાક્ય બોલવું હોય તો એને ઇંગ્લિશમાં કહેવાય છે નીડ કી એન ઈ એ ડી સ્પેશિયલ આ ક્રિયાપદ છે નીડ નીડ એટલે કોઈ પણ લોટને ગૂંદવો ઠીક છે ગૂંદવો અથવા તો બાંધવો રોટલી બનાવવા માટે સો નીડ ધ ફ્લોર ફ્લોરનો મતલબ થાય છે લોટ અથવા તો આટો તમે જે કહેતા હોય ઠીક છે ને ઓકે સો નીડ ધ ફ્લોર લોટ ગૂંદી લે અથવા તો લોટ બાંધી લે નીડ ધ ફ્લોર આનો કનો ઉચ્ચાર નહીં થાય આપણે આને નીડ કહીશું નીડ ધ ફ્લોર એફ એલ ઓ યુ આર છે નીડ ધ ફ્લોર ઓકે નેક્સ્ટ આના પછી વાક્ય છે રોટલી વણી લે રોટલી વણવી આના માટે ઇંગ્લિશનું ક્રિયાપદ કયું થાય રોટલીને તો આપણને ખબર છે આને આપણે કહીએ છીએ ચપાતીસ હમણાં થોડી વાર પહેલાં જ જોયું ચપાતીસ રોટલી વણવી જે ગોળ આકારમાં આપણે વણીએ છીએ એને ઇંગ્લિશમાં કહેવાય છે રોલ આર ઓ ડબલ એલ સો વાક્ય થશે રોલ ધી ચપાતીસ રોલ ધી ચપાતીસ અહીંયા સની જગ્યાએ ઝ પણ લખાય રોલ ધી ચપાતીસ રોટલી વણી લે નેક્સ્ટ મારી જોડે પંગો ના લે મારી જોડે બબાલ ના કર આ વાક્ય છે કોઈની જોડે પંગો લેવો અથવા તો બબાલ કરવી આનું ઇંગ્લિશ ક્રિયાપદ શું હોવું જોઈએ મારી જોડે એટલે આ તો આપણને ખબર છે મારી જોડે એટલે ઓફકોર્સ આપણે અહીંયા મૂકીશું વિથ મી એટલે મારી જોડે વિથ મી તો આપણને ખબર છે ના લે એટલે આપણે આ બી ખબર છે ડોન્ટ કોઈ વસ્તુ ના કરવા માટે આપણે વાપરીએ છીએ ડોન્ટ ઠીક છે તો આવું કંઈક વાક્ય ડોન્ટ મેસ વિથ મી ડોન્ટ મેસ એનો ઉચ્ચારણ થશે ડોન્ટ મેસ વિથ મી ડોન્ટ મેસ વિથ મી મારી જોડે બબાલ ના કર ઠીક છે ને મારી જોડે પંગો ના લે ડોન્ટ મેસ વિથ મી ઓકે નેક્સ્ટ દલીલ ના કર મારી જોડે કોઈ ખોટી દલીલ ના કર ઠીક છે ને દલીલ માટે ઇંગ્લિશમાં શબ્દ છે આર્ગ્યુમેન્ટ આના માટે શબ્દ છે આર્ગ્યુમેન્ટ આર્ગ્યુ આર્ગ્યુ એટલે દલીલ કરવી અને આર્ગ્યુમેન્ટ એટલે દલીલ સો ક્રિયાપદ વિથ મી ફરીથી ઓફકોર્સ મારી જોડે એટલે વિથ મી તો આવશે જ સો ના કર એટલે ડોન્ટ સો ડોન્ટ ડોન્ટ આર્ગ્યુ આ ર અડધો આવશે ડોન્ટ આર્ગ્યુ વિથ મી ઈ નહીં આવે અહીંયા ઠીક છે ને ડોન્ટ આર્ગ્યુ વિથ મી મારી જોડે આર્ગ્યુ એટલે મારી જોડે દલીલ ના કર ડોન્ટ આર્ગ્યુ વિથ મી ઓકે નેક્સ્ટ જીદ ના કર જીદ ના કર કોઈ વસ્તુ માટે ખોટી જીદ ના કર જિદ્દી જિદ્દી માણસને ઇંગ્લિશમાં શું કહેવાય જીદ ના કર અને જિદ્દી ના બન આ બંનેના મતલબ આમ જોવા જઈએ તો સેમ જ થાય છે જીદ કરવી એના માટે ઇંગ્લિશમાં એક શબ્દ છે જે ખાસ તમારે યાદ રાખવાનો છે એ છે સ્ટબન એસ ટી યુ બી બી ઓ આર એન ઠીક છે ને સ્ટબન ઉચ્ચારણો થશે સ્ટબ બોન નહીં કહેતા અને આપણે કહીશું સ્ટબન 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 એટલે જિદ્દી હોવું ઠીક છે ને સો ઘણા લોકો સ્ટબન એટલે કે જિદ્દી હોય છે સો આનું ઇંગ્લિશ વાક્ય થશે ડોન્ટ બી બી એટલે બનવું ડોન્ટ એટલે
ના બન, ડોન્ટ બી સ્ટબન, ડોન્ટ બી સ્ટબન મતલબ જિદ્દી ના બન. ઓકે, બકવાસ ના કર, ફરીથી જુઓ, બકવાસ ના કર, ના કરવું એટલે ડોન્ટ તો આવશે જ, બકવાસ કરવું આના માટે ઇંગ્લિશમાં શું થાય? ઠીક છે ને, ઘણા લોકોને આપણે કહીએ છીએ કે બકવાસ કરવું મતલબ એવું બોલવું કે જેનો કોઈ મતલબ નથી. મતલબ ને ઇંગ્લિશમાં કહે છે સેન્સ, કોઈ વાતમાં સેન્સ હોવી મતલબ એમાંથી મતલબ નીકળવો. નોન સેન્સ એટલે મતલબ વગરની વાત, જેને બકવાસ કહેવાય છે. સો ડોન્ટ ટોક નોન સેન્સ, આનું વાક્ય થશે ડોન્ટ ટોક નોન સેન્સ, ડોન્ટ ટોક નોન સેન્સ. ઓકે, આંખ ના માર, આંખ ના મારવી. આંખ મારવા માટે ઇંગ્લિશમાં જે ક્રિયાપદ છે એ છે વિંક, WINK, વિંક. ઠીક છે ને, સો આનું જે વાક્ય છે એ બનશે ડોન્ટ વિંક યોર આઈ. ડોન્ટ વિંક, ડોન્ટ તો આપણને ખબર જ છે ઉચ્ચાર, વિંક, ડોન્ટ વિંક યોર આઈ, તારી આંખ નામાં. ઠીક છે, નેક્સ્ટ વાંધો નહીં. આપણે કોઈને કહીએ ને કે ભાઈ અરે વાંધો નહીં, કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નથી. સો વાંધો નહીં, આના માટે ઇંગ્લિશ શું થાય? વાંધો નહીં. આને આપણે કહીએ છીએ ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ ઓકે, અથવા તો ઇટ ઇઝ ના લખવું હોય તો શોર્ટમાં એવું પણ લખાય છે ઇટ્સ. આનો ઉચ્ચાર થશે ઈ ટ અને સ, ઇટ્સ. સો ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે મતલબ વાંધો નહીં. એન્ડ ઇટ ઇઝ ઓલ રાઇટ, બીજો વર્ડ છે ઓલ રાઇટ, ઓલ રાઇટ, ઓલ રાઇટ, સોરી ઓલ રાઇટ. સો ઇટ્સ ઓલ રાઇટ, વાંધો નહીં બરાબર છે, ઇટ્સ ઓકે અથવા તો ઇટ્સ ઓલ રાઇટ. કોઈ આપણને થેન્ક યુ કે ને, થેન્ક યુ આર તમે મારી મદદ કરી, આપણે કહી શકીએ ઇટ્સ ઓકે અથવા તો ઇટ્સ ઓલ રાઇટ, વાંધો નહીં યાર, એટલી મદદ તો કરવી પડે. ઓકે, નેક્સ્ટ જે ક્રિયાપદ છે ચિંતા ના કર, ફરીથી જુઓ ના કર એટલે ઓફકોર્સ ડોન્ટ તો આગળ આવશે, ના કર એટલે ડોન્ટ તો આવશે જ. ચિંતા માટે ઇંગ્લિશમાં શબ્દ કયો છે? વરી, WORRY. સો ડોન્ટ વરી, ડોન્ટ વરી મતલબ ચિંતા ના કર. મને બોલવા દો અથવા તો મને આ કરવા દો, આના માટે ઇંગ્લિશમાં શું કહેશો? મને બોલવા દો અથવા તો મને આ કરવા દો, એને આપણે ઇંગ્લિશમાં કહીશું લેટ મી સ્પીક. લેટ મી એટલે મને કંઈક કરવા દો. સો લેટ મી, અને પછી તમારે જે પણ કરવું હોય, ફોર એક્ઝામ્પલ ક્રિયાપદ છે લેટ મી સ્પીક, સ્પીક એટલે બોલવું, લેટ મી સ્પીક મતલબ મને બોલવા દો, લેટ મી ગો મને જવા દો, લેટ મી ડૂ મને એ વસ્તુ કરવા દો. ઠીક છે ને, લેટ મી કૂક, ફોર એક્ઝામ્પલ તમે કૂક લખો છો, કૂક એટલે જમવાનું બનાવવું, લેટ મી કૂક મને જમવાનું બનાવવા દો, આ રીતે વાક્ય બને. ઓકે, પહેલાં તમે કોઈ પણ જગ્યાએ આપણે જતા હોય મિત્રો જોડે અને રૂમમાં એન્ટર થવાનું છે ધારો કે, અને આપણે જમવા જવાનું છે કોઈ જગ્યાએ, કે પહેલાં તમે, તમારા પછી હું આવું છું, પહેલાં તમે, પહેલાં આપ, આપણે હિન્દીમાં બોલતા હોય છે ને કે પહેલે આપ, આને ઇંગ્લિશમાં કહેવાય પહેલે આપ મતલબ આફ્ટર યુ, આફ્ટર યુ, આફ્ટર યુ એટલે હું તમારા પછી, મતલબ કે તમે પહેલા. ઠીક છે ને, ઓકે. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કેવો લાગ્યો વિડીયો અમને કમેન્ટમાં જણાવો, અને કંઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં લખો, સાચા ઉચ્ચાર કઈ રીતે કરવા એ પણ નીચે કમેન્ટમાં લખો, અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.